અરવલ્લીના શામળાજી ખાતે મેશ્વર ડેમમાંથી નદીમાં પાણી ન છોડાતા 20 ગામોને પાણીની સમસ્યા સર્જાઈ છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ ઉકેલ નથી આવ્યો. દ્રશ્યોમાં ખાલી પડેલી દેખાઈ રહેલી આ જગ્યા કોઈ મેદાન નથી, પરંતુ આ છે મેશ્વો નદી, જ્યાં લોકો રામધૂન બોલાવી વિરોધ કરી રહ્યા છે. ગામ લોકોનો આ વિરોધ છે પાણી માટે. રાજસ્થાનમાંથી આવતી મેશ્વો નદી પર 1963માં મેશ્વો ડેમ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ ડેમમાંથી પાણી છોડવામાં ન આવતા કાંઠા વિસ્તારના 20 જેટલા ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. ગ્રામજનોએ તંત્રને આ મામલે અનેક વાર રજૂઆત કરી, છતાં પણ પરિસ્થિતિ એની એ જ છે. અત્યારે અમે નદી મેશ્વો નદીમાં ભેગા થયા છીએ. અમે મેશ્વોના કિનારે છીએ. મેશ્વોના કિનારે વસવાટનું કારણ કાયમી પાણી મળી રહ્યા. અમારે પહેલા લહેર હતી, પણ આ મેશ્વો ડેમ થયા પછી પાણી તળિયે જતું રહ્યું. અમારે પાણીની તકલીફ છે. સિંચાઈમાં પાણી નથી. અમારે ખેતી વેચીમાં ખાણ વારો આવ્યો છે, તો તાત્કાલિક અમને પાણી છોડવું જોઈએ. દરરોજ ડેમમાં દર મહિને પાણી છૂટા છે આ ખેડૂતોને માટે, અને અમને પાણી આપતા નથી. કાંઠા વિસ્તારના ગામ શામળપુર સહિતના 20 ગામોમાં પાણીની પરિસ્થિતિ વિકટ બને છે. મેશ્વો ડેમના પાણી હોવા છતાં ગ્રામજનોને તરસ્યા મરવા જેવો ઘાટ થયો છે. હાલ ડેમમાં 210 મીટર પાણીનો જથ્થો હોવા છતાં પાણી છોડવામાં નહીં આવતા કાંઠા વિસ્તારના લોકો રોષે ભરાયા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ સરકાર કેનાલોમાં પાણી જેટલું વેસ્ટેજ કરે છે એટલું જ પાણી અમારે જોઈએ છે નદીમાં. અમે આજે આ નદીમાં બેસીને અમે સરકાર વિરુદ્ધ અમે ધરણા કર્યા છે. રામધૂન બોલાવી છે. અમે આ 40-50 ડિગ્રીના તાપમાનમાં પણ નદીમાં બેસીને સરકારના વિરોધ અમે વિરોધ દર્શાવેલો છે સરકાર સામે. ડેમમાંથી પાણી છોડવામાં ન આવતા હાલ નદી સૂકી ભટ્ટ બની છે. ગ્રામજનો માટલા અને બેડા લઈને રામધૂન બોલાવી વિરોધ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા છે, પરંતુ કોઈ જ ઉકેલ નથી મળ્યો. ત્યારે હવે સમસ્યાના ઉકેલ માટે ગ્રામજનોને માત્ર રાહ જોવી જ રહી. સમીર બલોચ, ઝી મીડિયા, અરવલ્લી.